એ શુદ્ધ કરવાનું છે, ખાસા કરવાનું છે. એટલે આપણે હાથ ધોયા રાખીએ છીએ, પ્રસાદી અનપ્રસાદી ખાસા સેવકી જૂઠણ આદિ આચારો શીખી જઈએ છીએ, પણ લક્ષ્ય જે છે ભૂલાઈ જાય છે કે આ ચિત્ત કેમ શુદ્ધ થતું નથી. વિષયાક્રાંત દેહાનામ નાવે સત્સર્વથા હરે, આ ચિત્ત કેમ ઠાકોરજીમાં એક ક્ષણ પણ લાગેલું રહેતું નથી. એ આચારમાં પડી ગયું અને ચિત્ત એમાં લાગી ગયું, કોઈનું ચિત્ત મેન્ડમાં લાગી ગયું, કોઈનું ચિત્ત કોઈ સાધનમાં લાગી ગયું, પણ પ્રભુમાં લગાડવાનું બદલે આપણું ચિત્ત કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જાય છે. તો આ ગ્રંથ જે છે એ ભક્તિ માર્ગીઓ માટે, ભાગવત સેવામાં જોડાયેલા આત્મનિવેદી ભક્તો માટે અમૃત સમાન છે, જીવાદોરી સમાન છે. કે એ જ્યારે પણ કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે એનું ચિત્તમાં વ્યગ્રતા છે, ભાગવત સેવાની અંદર કોઈ પ્રતિબંધ ઉત્પન્ન થઈ રહ્યો છે, તો એ નવરત્નનો પાઠ કરે, ચિંતા કાપી નકાર્ય નિવેદિતાત્મવિહી કદાપિ, મહાપ્રભુજીની આ વાણીનું સ્મરણ કરે, અર્થોનો વિચાર કરે, તો એની વ્યગ્રતા મટી જાય અને એ ફરીથી એ ભાગવત સેવામાં પાછો એનું ચિત્ત જે છે ચોંટી જાય. કારણ કે સાધના અવસ્થા છે, ક્યારેક ચોંટશે ક્યારેક પાછું હટી જશે. આવું તો થયા જ કરશે, કોઈ એવો દાવો કરે કે હું ભગવદીય છું અને હું ભગવદીયનો પરમ ભગવદીય છું કે મારું ચિત્ત ઠાકોર સિવાય જતું નથી, તો એ સાધના અવસ્થામાં શક્ય નથી. પણ જ્યારે ફલાવસ્થાની અંદર ચિત્તને લગાડવું પડતું નથી, એ સ્વતઃ એની અંદર પ્રવણ થયેલું જ રહે છે, એ આપણું પુષ્ટિ માર્ગનું મહાપ્રભુજી કહે છે પરાભક્તિ. પરા એ સેવા, એ માનસી છે, અને એ સેવાની સિદ્ધિ માટે નવરત્ન ખૂબ ઉપકારક છે. કે જ્યારે પણ વ્યગ્રતા થશે તો ચિંતા ક્યારે પણ એકલી હોઈ શકે નહીં. એટલે આપણે મંગલાચરણ રોજ કરીએ છીએ કે ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજ રેણવઃ. ચિંતા ક્યારે એક હોઈ શકે કે મને એક જ ચિંતા છે, આ મટી જાય પછી કોઈ ચિંતા નથી, એવું કોઈ લૌકિકમાંય ન હોય ને અલૌકિકમાં પણ. કારણ કે ચિંતા કોઈથી એકલી આવી શકતી નથી. એટલે શ્રી ગુસાઈજી શબ્દો આપે છે ચિંતા અને પછી સંતાન. કારણ કે ચિંતા તો આપણને ખાલી પેટ ભરવાની છે, એની માટે તાવડી તેરવાના માંગે. તાવડી કોઈથી એકલી તાવડી ચડતી જ નથી, તાવડી તેરવાના માંગે આવડી કહેવત છે. કે ચિંતા તો ખાલી પેટ ભરવા પૂરતી છે, પણ લોટે જોશે એ પછી, વાસણે જોશે, તેલે જોશે, મરચું જોશે, શાકે જોશે, મીઠું જોશે, બળતણ જોશે, બાટલો જોશે. તો આ ચિંતા ખાલી પેટ ભરવાની એક હતી, એમાંથી કેટલી પછી કહેવાય લોટની ચિંતા, લોટ આવી ગયો તો શાકની ચિંતા, અને બધું હોય તો કે બનાવતા નથી આવડતું, બનાવવાવાળો જોઈએ એની ચિંતા. બધું તૈયાર છે તો હવે બનાવવાવાળો નથી કોઈ, ઘર ભરેલું છે તો બનાવવાવાળાની તકલીફ છે. ચિંતા સંતાન અંતા લૌકિકમાં, એવી રીતે અલૌકિકમાં એક ચિંતા જો આવી, શા માટે મહાપ્રભુજી કહે છે કે ચિંતાન ધૃતંત જે, તરત જ ચિંતાને છોડી દેવાનું શા માટે કહે છે? કે ચિંતા એક આવી તો સંતાનોને લઈને પાછી આવશે, એટલે ચિંતામાંથી ચિંતા અને બીજી ચિંતાઓ ઉત્પન્ન થતી જશે, પરિણામે મન જે છે એ વધુ ને વધુ ઊંડું એ ચિંતામાં ઉતરશે, ચિંતનમાં નહીં ઉતરે. મન જે ચિંતનમાં, ભાગવત ચિંતનમાં, લીલા ચિંતનમાં, એ સેવ્ય સુખ ચિંતનમાં જે આ મન જે છે એ ખૂંચતું જવું જોઈએ, એની બદલે એ ચિંતાઓમાં એનું મન જે છે એ ખૂંચી જશે. ઘણા આવી જ ચિંતા કરતા હોય કે અમારાથી સેવા બનતી જ નથી, બનતી જ નથી. પણ કરો તો થાય ને, કરવું નથી ને ખાલી ચિંતા કરવી છે, અમારાથી બનતું નથી, અમારાથી થતું નથી, સેવા થતી નથી. આમ તમે આખા ગામમાં ફરી શકો છો, રખડી શકો છો, તમે એ ક્યાંય પણ તમને નડતું નથી સેવામાં, કે અમારાથી સેવા બનતી હોય, કૃપા થશે ત્યારે સેવા થશે. ત્યારે પણ ચિંતા કર્યા કરે, દુઃખ કર્યા કરે, અમારાથી બનતું નથી, અમારાથી આમ થતું નથી. પણ ક્યારે આપણે પ્રવૃત્ત થતા નથી એની અંદર, તો પહેલાં પ્રવૃત્ત તો થવું પડશે ને. એટલે પ્રાચીન બાળકોના વચનામૃતમાં મારા દાદાજી જૂનાગઢવાળા શ્રી પુરુષોત્તમલાલજી બહુ સુંદર આજ્ઞા કરે કે પુષ્ટિ જીવન જીવવું હોય તો ખાલી કૃપા કામ નહીં આવે. આપે સૂત્ર આપ્યું કે કૃપા અને કર્તવ્યનો સરવાળો કરો તો ફલ પ્રાપ્તિ થાય. ખાલી કૃપા કૃપા કરીને બેઠા રહેશો તો કૃપા છે એનો પુરાવો શું? જો તમે તમારા કર્તવ્યનું પાલન ન કરો તો કૃપા છે એનો પુરાવો શું? કે તમે કર્તવ્ય પાલન કરતા નથી, કર્તવ્ય તો તમારી ગતિ થતી નથી. ખાલી કૃપા કેવી હોય? તો કૃપા ઉપર નિર્ભર ખાલી રહેશું કે કૃપા થશે તો બધું આપોઆપ થઈ જશે, એ પ્રકારની મનસ્થિતિ પણ એક દૈન્ય નથી, પણ
એ ઉદાસીનતા અને આલસ્ય અને આસુરાવેશ છે કે જે આપણે પ્રવૃત્ત થતા નથી અને ખાલી મુખથી વાણી વિલાસ કરીએ છીએ કે અમારાથી સેવા નથી બનતું, સ્મરણ નથી બનતું. ઘણા લોકો એમ કે કાંઈ સ્મરણ થતું નથી, મેં ચાલુ કરો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ, કયો આ ચાલુ થઈ ગયું. પછી ઓલું તમે બોલ્યા કરશો કે મારાથી થતું નથી, તમે અત્યારે હું તમે કલાક મારી પાસે બેસો તો હું બોલું, તમે બોલો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ, ચાલુ થઈ ગયું કે નહીં. પણ ખાલી અમારાથી કાંઈ નામ લેવાતું નથી, અમારાથી સેવા થતી નથી, આપણે બધા આમાં પડી ગયા છીએ. આને દૈન્ય માનવા માંડ્યા છે કે આ દૈન્ય નથી, પણ આપણી ઉદાસીનતા, કર્તવ્યમુક્તા અને બહિર્મુક્તા છે કે જે આપણે ઠાકોરજી સેવા સ્મરણથી વંચિત રહીએ છીએ. અને આપણે કેવળ દુઃખ કર્યા કરશું, કેવળ ચિંતા કર્યા કરશું તો ક્યારેય પણ ઉલટાનું આપણે બહિર્મુક્તા તરફ આપણી ગતિ થશે. એટલે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય કે અલૌકિક ચિંતાઓ પણ તરત જ ત્યજી દેવી જોઈએ, ચિંતા ન હોવી જોઈએ. કારણ કે ચિંતા શબ્દ એ સ્મરણાખ્યે મનોવ્યપારે યોગ રૂઢ. આ ચિંતા શબ્દ સ્મરણમાં અર્થમાં વપરાય છે અને મનોવ્યાપાર મનનો વ્યાપાર. એટલે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ચિંતા શબ્દ જે છે એ સ્મરણાખ્યે મનોવ્યાપારે યોગ રૂઢ. આનો અર્થ સ્મરણ સંબંધી છે. એટલે વ્યર્થ ચિંતાઓનો ત્યાગ, પણ ચિંતન કે સ્મરણ રૂપ એ ચિંતાનો ત્યાગનું અહીં સૂચન કરવામાં આવ્યું નથી. એક બાજુ મહાપ્રભુજી કહે છે ચિંતા કાપી નકાર્યા, એનો મતલબ કે બધી જ પ્રકારનું સ્મરણ છોડી દેવું એવો અર્થ નહીં થાય. કારણ કે તરત જ આ આજ્ઞા કરે છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈર જનૈહી. ત્યાં કહે છે કે ચિંતા એ ન કરવી, પણ નિવેદનંતુ સ્મર્તવ્યમ, આ ભાર મૂકે છે નિવેદનનું સ્મરણ. સ્મરણાખ્યે મનોવેપારે રોગ રૂઢ, સ્મરણનો અહીં નિષેધ નથી, પણ વ્યર્થ ચિંતા સૂર વહે કે કાયકો જિજ્ઞાસુ. તો મહાપ્રભુજીનો આ સુંદર કેટલો અભિગમ સુંદર છે કે સુરદાસજી પણ એમ કહેતા હતા કે હું પત્તન કો નાયક, હું પત્તન કો ટીકો, પોતાની કેવળ પોતાનો દુઃખ ભાવ જ પ્રગટ કરી રહ્યા છે. મહાપ્રભુજીને એ પસંદ નથી, હું આવો છું હું આવો છું, એ તો ખબર છે તમે જેવા છો એવા, એ ભલે જ્યાં હોય તેવા ભલે રહ્યો. અને એકદમ પોઝિટિવ વિચાર, એકદમ પોઝિટિવ વિચાર શ્રેણી છે શ્રી મહાપ્રભુજીને કે આપણું ધ્યેય આપણે કેવા છીએ એનું વર્ણન કરવા માટે નથી, આપણે જેવા પણ હોઈએ એવા, પણ આપણે જેવા છીએ એનું વર્ણન કરવાને બદલે એટલો સમય જો ભગવદ્ યશનું ગાન કર્યું હોય તો. આ દ્રષ્ટિકોણ મહાપ્રભુજીનો કે એક ક્ષણ પણ આપણે ભગવદ્ વિમુખ ન બનવા જોઈએ. આ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ અને આપણા આચાર્યની દ્રષ્ટિ, આપણા ગુરુની દ્રષ્ટિ કે મહાપ્રભુજી એક ક્ષણ પણ આપણે કોઈ પણ વ્યર્થ પ્રલાપ કરીએ એ મહાપ્રભુજીને પસંદ નથી. મહાપ્રભુજી કહે છે જેટલો સમય તમે આ દુઃખ પ્રગટ કરવામાં વાપરો છો કે હું પત્તન કો નાયક, હું પત્તન કો ટીકો, એટલો સમય તમે ભગવદ્ યશનું ગાન કરો તો અને કાંઈ ન થાય તો તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ, જેટલો આપણો ઉપયોગ આપણે આપણી વાણીનો મનનો ઉપયોગ આપણા દોષ પ્રકટ કરવા માટે કે ચિંતા માટે જે વ્યર્થ પ્રલાપ કરી છે એની બદલે શ્રી કૃષ્ણ શરણમ કરશું, તો એક પગલું પણ આપણે એ પુષ્ટિ માર્ગમાં, આ માર્ગ છે એ માર્ગમાં એક પગલું પણ આપણે આગળ વધ્યા. શ્રી કૃષ્ણ શરણમ તો બોલ્યા, ચાલો ત્યાંથી પણ મહાપ્રભુજી કહે છે કાંઈ વાંધો નહીં, એટલું તો બોલ્યો શ્રી કૃષ્ણ શરણમમાં, તો વ્યર્થ જ જો પ્રલાપ કરવો હોય તો મહાપ્રભુજીને રૂચશે નહીં. તો ગોવિંદ દુબે શ્રી મહાપ્રભુના સેવક થયા. પણ અહીંયા આ ગોવિંદ દુબેની વાર્તા વાંચીએ તો પણ સ્પષ્ટ થઈ જાય છે કે ગોવિંદ દુબે જેવા ભક્ત જેને 84માં સ્થાન પ્રાપ્ત થયું છે શ્રી મહાપ્રભુના નિર્ગુણ સેવક, એ ભક્તને ચિંતા ઉત્પન્ન થઈ તો એ ભક્તને ક્યારેય પણ લૌકિક ચિંતા હોઈ શકે જ નહીં. કારણ કે શ્રી મહાપ્રભુજીના સેવક છે. અને પુરુષોત્તમજી વ્યાખ્યા કરે છે કે યેષામ ન લૌકિકી ચિંતા તે ભગવદ્યાહા, યેષામ ન લૌકિકી ચિંતા તે ભગવદ્યાહા. ભગવદી કોણ છે કે જેને લૌકિક ચિંતા હોય નહીં એને જ ભગવદી કહેવાય. હવે ભગવદીઓની ચિંતા નિવૃત્તિ કેવી ચિંતાની નિવૃત્તિ હોય તો એ આપણને ગ્રંથથી ખ્યાલ આવશે કેવા પ્રકારની ચિંતા હશે. ગોવિંદ દુબે શું લખ્યું હશે એ તો આપણને ખ્યાલ નથી, પણ ગોવિંદ દુબેને જે પ્રત્યુત્તર શ્રી આચાર્ય ચરણ આપી રહ્યા છે એમાંથી ખ્યાલ આવે છે ગોવિંદ દુબે શું નિવેદન કર્યું.
અને શહેરાજી પણ ભાવ પ્રકાશ પહેનું કે શું ચિંતા થઈ રહી છે ગોવિંદ દુબેને. પણ એ ભગવદીઓની ચિંતા કેવા પ્રકારની હોય છે.